જય શ્યામ મિત્રો, આજે મિત્રો પ્રકરણ 7 અંકુશની શરૂઆત કરીએ. મિત્રો અંકુશ એ સંચાલનનું મહત્વનું અને અંતિમ કાર્ય છે. મિત્રો અંકુશ એ દરેક કાર્યને સંકલિત અને સંયમમાં રાખે છે. મિત્રો ચલો પહેલાં એનો ખ્યાલ મેળવી લઈએ. મિત્રો આજે આપણે મિત્રો ધંધાકીય એકમની નિશ્ચિત ધ્યેય સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવતું હોય છે. આ ધ્યેય લાંબા ગાળાના હોઈ શકે કે ટૂંકા ગાળાના હોઈ શકે છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. મિત્રો આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. મિત્રો એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ પરિબળો દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય છે તે જોવાની કામગીરી અંકુશની છે. મિત્રો અંકુશ એ યોજનાને પાર પાડવા માટે અને કર્મચારીઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની એક પ્રક્રિયા છે. મિત્રો મિત્રો ત્યાર પછી સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ છેવટનું અથવા અંતિમ કાર્ય છે. ટૂંકમાં આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે, પગથિયું છે, જ્યારે અંકુશ એ છેલ્લું સોપાન છે. મિત્રો આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય, આમ કામગીરીની શરૂઆત ત્યારથી જ અંકુશની શરૂ થતી હોય છે. મિત્રો સંચાલનના થતા કાર્યની પ્રગતિ તેમની યોજનાઓમાં નક્કી કરેલા ધોરણો સાથે સરખાવવામાં આવતી હોય છે. મિત્રો અને સરખામણી અને ત્યાં આવતા વિચારોને જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. મિત્રો આવા વિચારોની માહિતીને મેળવી દૂર કરવા અને તેના લગતી સુધારાલક્ષી પગલાં લેવાનું કામ અંકુશ કરતો હોય છે. મિત્રો એટલે અંકુશ એ સંચાલનની પ્રક્રિયાનું બહુ મહત્વનું અને અગત્યનું કાર્ય કહી શકાય. મિત્રો મિત્રો ત્યાર પછી આપણે અંકુશનો અર્થ મેળવીએ. અર્થ એટલે એનો ખ્યાલ. મિત્રો આ મિત્રો અંકુશ એટલે શું? મિત્રો સામાન્ય અર્થમાં તમને કહું અંકુશ એટલે કે કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી અને જ્યાં કર્મચારીઓ ઉપર કે વિચલનો અથવા ક્યાંક કામ આડુંઅવળું અથવા કે ગેરમાર્ગે જતું હોય તેને અટકાવવું અને હેતુ તરફ લઈ જવાનું કામ એ અંકુશનું છે. મિત્રો સામાન્ય વ્યાખ્યા હવે પુસ્તક પ્રમાણે વ્યાખ્યા જોઈએ. મિત્રો અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જરૂર પડે અને લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય. મિત્રો આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવતું હોય છે. મિત્રો બીજી એક વ્યાખ્યા. મિત્રો ધંધાકીય એકમમાં બધું જ નક્કી કરી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તે ચકાસણી કરવાનું અંકુશનો સમાવેશ થાય છે. મિત્રો તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનું હોય છે. મિત્રો જેથી તે સુધારી શકાય અને ફરીથી અટકાવી શકાય છે. મિત્રો મિત્રો એક સંચાલક પીટર ડ્રકરના જણાવ્યા પ્રમાણે અંકુશ એટલે શું? અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય છે. મિત્રો બીજી એક ટૂંકી વ્યાખ્યા. મિત્રો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવાનું તે અંકુશનું કાર્ય છે. મિત્રો